કેમ છે વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે ભેગા થયા છીએ ફરીથી ગણિત ભણવા માટે. ગણિતમાં આપણે ભણી રહ્યા છીએ આંકડાશાસ્ત્ર નામનું ચેપ્ટર. આંકડાશાસ્ત્રમાં ગયા લેક્ચરમાં આપણે એક ટોપિક પૂરો કર્યો જેનું નામ હતું મધ્યક. મધ્યક વિશે કઈ કઈ વાતો આપણે શીખી પેલા તો જાણી જાણી લઈએ. સૌથી પહેલા આપણે મધ્યક ત્રણ રીતે શોધી શકાય એ જાણ્યું. સૌથી પહેલી રીત હતી સીધી રીત, પછી ધારેલ મધ્યકની, અને ત્યારબાદ પદ વિચલનની રીત. ત્યારબાદ આપણે જોયું કે ખૂટતી આવૃત્તિ હોય મધ્યકના આવૃત્તિ વિતરણમાં તો કેવી રીતે શોધવી. ત્યારબાદ જોયું બે ખૂટતી આવૃત્તિ હોય તો કેવી રીતે શોધવી. આવી રીતે આપણે મધ્યક જે છે એ પૂરું કર્યું. જ્યારે આપણે પહેલા લેક્ચરમાં આંકડાશાસ્ત્ર શરૂ કર્યું ત્યારે આપણે વાત થઈ હતી કે આંકડાશાસ્ત્રમાં કુલ છે એ ત્રણ માપ હોય, બરાબર, જેને આપણે મધ્યવર્તી સ્થિતિમાનના માપ કહી શકીએ. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો આપણે આજે એવા જ બીજા માપની વાત કરવાની છે જેનું નામ છે બહુલક, બરાબર છે. તો બહુલક એટલે શું? સૌથી પહેલા તો જે મધ્યક એટલે કોઈ પણ આપણે માહિતી ભેગી કરી હોય અને એ માહિતીમાંથી આપણે જ્યારે સરેરાશ કાઢીએ, બરાબર, જ્યારે એ માહિતીમાંથી આપણે સરેરાશ કાઢીએ ત્યારે જે મળે આપણને તેને કહેવાય મધ્યક, જેને આપણે એક્સ બાર કહેતા. તો હવે માહિતીમાં જે સૌથી વખત રિપીટ થતી હોય ને એ માહિતીને આપણે બહુલક કહીએ, બરાબર છે. ઉદાહરણ સ્વરૂપે કોઈ એક ગામની તમે માહિતી ભેગી કરી અને એ ગામમાં 20 વર્ષ, જે આપણે વર્ષ કેટલા વર્ષના માણસો એમાં રહીએ છીએ એની માહિતી ભેગી કરી અને એમાં 20 વર્ષના વધારે માણસો છે, બરાબર છે. તો 20 વર્ષ છે સૌથી વધારે રિપીટ થાય છે તો એ માહિતીનો બહુલક શું થશે? 20. એવી જ રીતે કોઈ પણ માહિતીમાં જે સૌથી વધારે રિપીટ થતી હોય એ માહિતીને એ માહિતીનો બહુલક કહેવાય. પણ આવી રીતે તો ચાલે નહીં, તેને વ્યવસ્થિત ભાષામાં લખવું પડે. તો મધ્યક એટલે શું, બહુલક એટલે શું? તો બહુલક એટલે માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને બહુલક કહે છે. માહિતીમાં જે બહુ અવલોકન સૌથી વધુ વખત પુનરાવર્તન પામે છે, રિપીટ થાય છે, એ અવલોકનને શું કહી શકાશે? આપણે બહુલક કહી શકાશે. બહુલકને આપણે ઝેડ તરીકે ઓળખી શકીએ. કેવી રીતે? ઝેડ તરીકે. જેમ મધ્યકને આપણે એક્સ બાર કહેતા એમ બહુલકને આપણે શું કહેશું? ઝેડ. તો સર આ ઇઝી થઈ ગયું ને, કે કોઈ પણ માહિતી આપણે આપેલી હોય એમાંથી સૌથી વખત વધુ વખત જે રિપીટ થતી હોય એ માહિતીને શું કહેવાશે? બહુલક કહેવાશે. ઉદાહરણ જોઈ લઈએ આપણે. તો એક માહિતી આપી છે 2, 6, 4, 5, 0, 1, 2, 3, 2 અને 3. તો આ માહિતીનો મારે શું શોધવો છે? બહુલક. તો હવે તો આપણને કોઈને કહેવાની પણ જરૂર ન પડે, આપણને પણ આવડી જાય કે આમાં 2 જે છે એ 2 અને 3 ત્રણ વખત રિપીટ થાય છે. 3 છે 2 વખત, બાકી બધી રકમ રિપીટ થતી નથી. તો સૌથી વધુ રિપીટ કોણ થાય છે? 2. તો આ માહિતીનો જવાબ આપણે લખવું હોય તો આ માહિતીનો બહુલક ઝેડ બરાબર શું થાય? 2. તો આ તમારો જવાબ થઈ ગયો. સર આટલા સહેલા દાખલા હોય કોઈ દિવસ? તો છે જ તમારી સામે. તો કોઈ પણ માહિતીને જોવાથી જે અવલોકન સૌથી વધુ વખત રિપીટ થાય છે એ અવલોકનને શું કહેવાશે? બહુલક કહેવાશે. પણ આવું હોય ત્યારે આને આપણે શું કહીએ છીએ? વર્ગીકૃત માહિતી. જ્યારે વર્ગ અને આવૃત્તિ આપી હોય ત્યારે શું કરવું? ત્યારે મારે બહુલક શોધવો હોય તો શું કરવું? તો એના માટે પણ કંઈ અઘરું નથી. એક સૂત્ર આપેલું છે, એ સૂત્ર તમે યાદ રાખો એટલે તમને આવી માહિતીનો બહુલક શોધતા પણ આવડી જાય. કયું સૂત્ર સર? તો આ રહ્યું આ સૂત્ર, વર્ગીકૃત માહિતી માટે બહુલકનું સૂત્ર ઝેડ, એટલે કે બહુલક બરાબર એલ પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. સર આ બધું શું છે? F0 ને F1 ને F2 ને L ને H ને એટલો મતલબ શું થાય? તેના મતલબ પણ નીચે લખેલા છે, જોઈએ. સૌથી પહેલા તો આ L એટલે શું? તો L એટલે બહુલક વર્ગની અધસ્થી, બરાબર. કોઈ પણ વર્ગ છે, આ વર્ગની જે પહેલી લીટી જે હોય પહેલી સંખ્યાને અધસીમાં કહેવાય અને આને ઉર્ધ્વસીમા કહેવાય. વધારે જોવું હોય તો પેલો લેક્ચર જે આંકડાશાસ્ત્રનો છે એમાં જોઈ લેજો, આપણે બહુ વ્યવસ્થિત રીતે એની ચર્ચા કરી છે. તો આ અધસીમા, તો બહુલક વર્ગ શોધવાનો અને એની અધસીમાને આપણે શું કહેશું? એલ. ત્યારબાદ F1, તો કે બહુલક વર્ગની આવૃત્તિ, આને આવૃત્તિ કહેવાય. જે બહુલક વર્ગ હોય એની સામેની જે આવૃત્તિ હોય એને બહુલક વર્ગની આવૃત્તિ. એનો જો આગળનો વર્ગ લઈએ, બરાબર, ફોર એક્ઝામ્પલ આ બહુલક વર્ગ છે તો એના આગળના વર્ગની આવૃત્તિને કહેશું 0, એટલે કે F0, અને એના પાછળની આવૃત્તિને કહેશું F2. તો બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિને કહેવાય F2, અને બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિને કહેવાય F0.
સર આટલું બધું અમને યાદ રહેવાનું જ નથી, જો યાદ નથી રહેવાનું તો આવું પાકું પણ ન કરાય, મારે ખાલી આ સૂત્ર આવડતું હશે તો તમને આ દાખલો આવડી જશે, બરાબર, આ સૂત્રમાં તો કંઈ અઘરું છે જ નહીં, આ કંઈ યાદ ન રહીએ તો ચાલશે, એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો, ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ, જોઈએ, જો યાદ ન રહેતું હોય તો વન અને ઝીરો, નીચે વન ઝીરો ટુ, બરાબર, એવી રીતે યાદ તમે રાખી શકો. હવે મારી પાસે આ માહિતી છે, એ માહિતીનો શું શોધવો છે, મારે બહુલક શોધવો છે, તો બહુલક શોધવા માટે સૌથી પહેલા તો બહુલક વર્ગ જોઈએ, શું જોશે, બહુલક વર્ગ, બહુલક વર્ગ કેમ ગોતો, તો જે સૌથી વધારે વાર માહિતી રિપીટ થઈ હશે એની આવૃત્તિ સૌથી વધુ હશે, તો આ માહિતીની આવૃત્તિ કેવી વધુ છે, તો કે 8 વર્ગ, તો આ મારા માટે શું થઈ ગયો, બહુલક વર્ગ, શું થઈ ગયો છે, બહુલક વર્ગ. બહુલક વર્ગ જે મળી જાય ને પછી શું કરવાનું, તમને એક ટ્રિક આપું છું, જો બહુલક વર્ગ મળી જાય ને તો એની ઉપર અને નીચે આવી રીતે એક મોટો એફ લખી નાખો, શું લખી નાખવાનું છે, એફ. ફરીથી એક વખત, જે અવલોકનની આવૃત્તિ સૌથી વધારે હોય એ વર્ગને આપણે બહુલક વર્ગ કહેશું, અને એના ઉપરની અને નીચેના વર્ગને આવૃત્તિ આવી રીતે લે એવો એક એફ લખી નાખો, લખાઈ ગયો. હવે તો કે હવે 1 2 0 એવું કંઈક કરવાનું છે, તો 0 1 2 લખી નાખવાના, જો કેવી રીતે લખવાના, સૌથી પહેલા કોણ આવે, 0, પછી આવે 1 અને પછી આવે 2, 0 1 2 લખી નાખ્યા, બસ હવે બીજું કઈ નથી કરવાનું, સૌથી પહેલા તો આપણને સૂત્ર આવડે છે તો સૂત્ર લખી લઈએ, ઝેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો ના છેદમાં 2 એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ 2 ગુણ્યા એચ. હવે તો હવે આપણી પાસે બધી માહિતી છે, જોજો એક પછી એક મળતી જશે અને આપણે એમાં મૂકતા જશું. એલ એટલે શું, તો કે જે આપણે બહુલક વર્ગ છે એની અધસીમા, એટલે 3 પ્લસ એફ વન, એટલે જો કે એફ તો છે આ 1 આ રહ્યો, કેટલા છે 8, માઇનસ એફ 0 એટલે તો કે એફ તો આ રહ્યો 0, તો કે 7 ના છેદમાં 2, તો એમનમ એફ 1 તો કે એફ આ રહ્યો 1 આ રહ્યો 8, માઇનસ એફ 0 તો કે એફ આ રહ્યો 0 આ રહ્યો 7, માઇનસ એફ 2 એટલે એફ આ રહ્યો 2 આ રહ્યો 2 ગુણ્યા એચ, એચ એટલે વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ કેટલી છે 3, 0 1 2 3 એટલે 3 વર્ગ લંબાઈ થઈ ગયું. તો હવે તો કઈ નથી ને, હવે તો સાદું રૂપ જ આપવાનું છે, આ મેઇન આવડવું જોઈએ, તો આવડી ગયું, આ તો ઈઝી કરી દીધું મેં તમને, એફ દોરી લેવાનો, 0 1 2 કરી નાખવાના, એફ 0 હોય તો એફ 0 ની રકમ મૂકો, એફ 1 હોય તો એફ 1 ની રકમ મૂકો, અને એફ 2 હોય તો એફ 2 ની, એલ એટલે અધસીમા અને એચ એટલે બે વચ્ચેની વર્ગ લંબાઈ. જોઈએ હવે સાદું રૂપ આપીએ, 3 પ્લસ 8 માંથી 7 જાય તો 1, 3 1 3 ના છેદમાં 8 2 16, 16 માંથી 7 જાય તો માઇનસ 2, એટલે 16 માંથી 2 જાય તો 14, અને 14 માંથી 7 જાય તો 7. ત્યારબાદ આપણે કઈ નથી કરવાનું, ભાગાકાર કરવાનો છે, બરાબર, 3 પ્લસ 7 કરો એટલે 0.28, એટલે 3 પ્લસ 0.28 એટલે 3.28 જવાબ આવે. તો આવી રીતે તમે છે એ બહુલક શોધી શકો. ફરીથી એક વખત, જ્યારે જ્યારે બહુલક શોધવો હોય ત્યારે શું કરવાનું છે, તો કે સૌથી પહેલા તો તમારે વર્ગ આવૃત્તિ, સૌથી મોટી આવૃત્તિ હોય એની આગળ એફ લખી નાખવાનો, પછી 0 1 2 લગાડી દેવાનો, સૂત્ર મૂકી દેવાનું, એલ એટલે અધસીમા, પછી એફ વન એફ 0 અને એફ 2 તો આપણને મળી ગયા, ત્યારબાદ એચ એટલે વર્ગ લંબાઈ લખી નાખવાની, આવી રીતે તમે છે એ શોધી શકો, બરાબર. મને ખાતરી છે કે તમારું એક બાબતે ધ્યાન નહીં ગયું હોય, શું છે, તો કે એચ બરાબર મેં 3 લખ્યા. હવે તમે જુઓ 1 2 અને 3, તો વર્ગ લંબાઈ કેટલી થઈ, 2 જ થઈ, બરાબર. તો અહીંયા 3 નો આવે, શું આવશે, 2, અહીંયા પણ 2, અને બરાબર, તો 2 ભાગ્યા 7 કરો તો 0.28 જવાબ આવે, એને પ્લસ 3 કરો એટલે 3.28. પણ વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે વિડીયો જોતા હો તે તમારું ફોકસ છે હંમેશા દાખલા ઉપર હોવું જોઈએ, બરાબર. સરવાળા બાદબાકી છે હું એમ માનીને ચાલું છું કે તમને આવડે છે, તો ખાસ ધ્યાન છે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં
આવું જોઈએ, જેથી કરીને આવી નાની મિસ્ટેક્સ પણ તમારાથી થઈ નહીં. બરાબર, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બહુલકના દાખલાઓ છે એ જોશું આગળ, અને ત્યાં સુધી આ દાખલો છે વ્યવસ્થિત રીતે ગણવાનો છે. બહુલક એટલે શું? વર્ગીકૃત માહિતી વખતે એનું સૂત્ર વ્યવસ્થિત પાઠ્યબુકમાં લખવાનું છે, અને ત્યારબાદ આ બે દાખલા છે ગણવાના છે. બરાબર, તો આ લેક્ચર આપણે અહીં સુધી